ॐ विश्वदर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमोऽहं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमोऽहं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमोऽहं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 157वां श्लोक। पूर्वं जनेरपि मृतेरपि नायमस्ति जातक्षणं क्षयक्षणगुणो नियतस्वभावः नैको जडश्च घटवत्परिदृश्यमानः स्वात्मा कथं भवति भावविकारवेत्ता। इटले पंचकोश विवेक प्रक्रिया द्वारा आत्मानात्म विवेकनी बात करी, कारण के शिष्यनो प्रश्न हतो। शिष्यनो प्रश्न हतो के आत्मानात आत्मा सूची अनात्मा सूची वगैरह बता प्रश्नों, एमा एक प्रश्न है तो 7 प्रश्नों में थी क्या आत्मा अनात्म विवेक केवी रीते करो। आम तो आप पहला जो ही गया आत्मा अनात्मा विवेक घनी रीते थी सके। अनात्मा एट आ शरीरों शरीर अने आत्मा वच्चे विवेकनी जरूर है, कारण के शरीर अनात्मा है आत्मा आत्मा है, पण ये शरीरों ने अपने आत्मा कीधा है ये अविवेक थे। एट्ले आत्मानात्म विवेक ये आत्मा शरीर त्रय स्थूल सूक्ष्म कारण शरीर અને આત્મા વચ્ચેનો વિવેક એ રીતે જોઈ શકાય ને જોઈ ગયા પહેલાં। હવે આ આત્માનાત્મ વિવેક આ શંકરાચાર્યજી જુદી રીતે બતાવે છે। આત્માનાત્મ વિવેક એટલે આત્મા પંચકોષ વિવેક, આ 3 શરીરોને જ પંચકોષમાં આપણે વિભાગ કરી શકીએ ને। સ્થૂળ શરીર ત્યાં કહેતા હતા એને હવે અહીંયા અન્નમય કોષ કહીશું વગેરે। એટલે આ રીતે આત્મા પંચકોષ વિવેક એમાં પહેલો આત્મા અન્નમય કોષ વિવેક, એટલે અન્નમય કોષ એટલે આપણે આ સ્થૂળ શરીર એટલે આત્મા સ્થૂળ શરીર વચ્ચેનો વિવેક આ રીતે અહીંયા બતાવી રહ્યા છે। અને એમાં આપણે ગઈ વખતે ઘણા બધું વસ્તુ જોઈ ગયા હતા। હવે આ વિવેક કેવી રીતે કરવો, તો કે ભાઈ સ્થૂળ શરીરના ગુણધર્મો કયા છે અને આત્માના ગુણધર્મો કયા છે, તો એમાં તફાવત હોય તો પછી ખબર પડી જાય કે આ અનાત્મા છે આ આત્મા છે। એટલે સ્થૂળ શરીર જે છે એના 5 ગુણધર્મોનું વર્ણન આ શ્લોકમાં છે। અને પહેલો છે કે આ શરીર મિથ્યા છે, શરીર મિથ્યા છે એટલે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી। બીજો ગુણધર્મ છે કે શરીરમાં શરીર સગુણ છે, શરીર કેટલા ગુણધર્મો ધરાવે છે હવે આ ગુણધર્મો એટલે બીજી રીતે આપણે એને કહીશું 5 પરિબળો, ચાલો એવું કહીએ 5 પરિબળો શરીરમાં રહેલા છે જે વાસ્તવમાં આત્માના પરિબળો કરતા ભિન્ન છે એ રીતે। તો પહેલું છે આ શરીર જે છે મિથ્યા છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી। બીજું છે શરીરમાં બીજા શરીરના કેટલાક ગુણધર્મો છે એટલે શરીર સગુણ છે। ત્રીજું છે શરીર અસ્થિર છે, અનસ્ટેડી કહીએ ને અસ્થિર, આમ એક સરખું નથી એવું। પછી ચોથું છે શરીર અનેક છે, અને 5મું છે શરીર જડ છે। એમાં આપણે પહેલું શરૂઆત કરી હતી કે શરીર જે છે એ સગુણ, સોરી શરીર મિથ્યા છે
એની આપણે ચર્ચા કરી. મિથ્યા છે એટલે શું? અને તમે જુઓ તો પહેલી લાઈનની અંદર કહ્યું, પૂર્વમ જનેહે મૃતેહે અપી નાયમ અસ્થિ. જનેહે પૂર્વમ અને મૃતેહે અપી, એટલે જન્મની પૂર્વમાં અને મૃત્યુ પછી આ શરીર હોતું નથી. એટલે શરીરનો જન્મ છે, શરીરનું મરણ છે. એટલે જન્મ પહેલાં નહોતું, મૃત્યુ પછી નહીં હોય. પૂર્વમ એટલે પહેલાં, મૃતેહે અપી એટલે મરણ પછી, એવી રીતે ગણવાનું. અયમ, અયમ એટલે આત્મા, અયમ આત્મા નાસ્તિ, અયમ શરીર, સોરી, અયમ શરીર, આ શરીર નહોતું, એ રીતે અહીંયા કહે છે. અને પછી એની અંદર મેં તમને કહ્યું એટલે એનો શરીરનો અર્થ, એટલે કે એનો અર્થ એવો થયો કે શરીર કેવું છે, ટેમ્પરરી. શરીર જે છે ટેમ્પરરી છે, કામ ચલાવ એટલે, અને જે કામ ચલાવ હોય એનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય. કારણ કે મૃત્યુ પહેલાં એનું અસ્તિત્વ, મૃત્યુ પછી એનું અસ્તિત્વ નથી રહેતું, અને જન્મ પહેલાં પણ એનું અસ્તિત્વ નહોતું. એટલે અત્યારે જે અસ્તિત્વ છે એ કેવું છે, એનું અત્યારે જે છે પણ છે એની અંદર, શરીરનું હોવા પણ અત્યારે એ કામ ચલાવવું જ થયું. અને કામ ચલાવવું હોય શરીરનું અસ્તિત્વ, તો પછી એ શરીરનો સ્વભાવ નથી, શું, અસ્તિત્વ. જો શરીરનો સ્વભાવ હોય અસ્તિત્વ હોવા પણ, તો હંમેશ માટે હોય, ભૂતકાળમાં એ હતું જ, અત્યારે પણ છે ને, ભવિષ્યમાં હોય જ હે ને, પણ ભૂતકાળમાં નહોતું પછી નહીં હોય, અત્યારે છે તો કામ ચલાવ છે, કામ ચલાવ છે તો પછી એનો સ્વભાવ સ્વરૂપ નથી એમ, એ રીતે. અને પછી આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ ગુણધર્મ, એટલે આ કામ ચલાવ અસ્તિત્વ શરીરનો ગુણધર્મ ગણીએ આપણે, પછી આપણે કહ્યું હતું કે કોઈ પણ કામ ચલાવ ગુણધર્મ જે હોય ને, એ કામ ચલાવ જ હોય, એટલે આગંતુક હોય. આગંતુક, કામ ચલાવ એટલે શું, આગંતુક. આગંતુક એટલે શું, આવેલો ગયેલો, ગંતુ આવેલો ગયેલો, આ એટલે આવેલો, અને ગંતુ એટલે જતો, આવું આગંતુક છે, આવતો જતો. એટલે આપણે એને આગંતુક ગુણધર્મ અને સ્વભાવ સ્વરૂપ, આવો બે ભેદ પાડી શકે. સ્વરૂપ હોય તો હંમેશ માટે હોય, જેમ કે અગ્નિની વાત આપણે કરી હતી તમને યાદ હોય તો, અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા, જ્યારે જળમાં ઉષ્ણતા જે હોય એ આગંતુક, કામ ચલાવ. પણ એ શરીરનો પોતાનો, મતલબ અરે, જળનો પોતાનો ગુણધર્મ નથી, જળે ક્યાંથી એ ઉછીનું લીધેલું છે, શું, ઉષ્ણતા. ક્યાંથી? તો કે અગ્નિ પાસેથી. જ્યારે અગ્નિમાં ઉષ્ણતા છે, પૂર્વમાં હતી, અત્યારે છે, પછી રહેવાની. જળમાં ઉષ્ણતા પહેલાં નહોતી, અત્યારે છે, પછી નહીં હોય. થઈ, ખ્યાલ આવી ગયો? એટલે આ એનો અર્થ કે જળે અત્યારે ઉષ્ણતા ક્યાંકથી લીધેલી છે, અગ્નિ પાસેથી. બસ આ રીતે આ વસ્તુને આપણે જોઈ શકીએ. એવી ને એવી રીતે શરીરની પહેલાં અસ્તિત્વ નહોતું, પછી અસ્તિત્વ નહીં હોય, અત્યારે અસ્તિત્વ છે. તો શરીરનું આ અસ્તિત્વનો રૂપી ગુણધર્મ એણે ઉછીનો લીધો છે. શરીરનું જે કારણ હોય એ એને ઉછી, એ એને અસ્તિત્વ પ્રદાન કરે, કારણ જ અસ્તિત્વ પ્રદાન કરે કાર્યને. અને માટે આ શરીરનું કારણ શું, તો કે ભાઈ શરીરનું કારણ આમ તમે જોતા જાઓ, શરીર એટલે પંચમહાભૂતો, તો પંચમહાભૂતો જે છે ક્યાંથી આવ્યા, તો એ તો ભાઈ આ કેટલા બધા ઉપનિષદોમાં આવી ગયું, તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપ, અદ્ભ્ય પૃથ્વી, છેવટે બધું આત્મામાંથી આવ્યું. એટલે આત્માએ એને અસ્તિત્વ પ્રદાન કર્યું, બ્રહ્માએ અસ્તિત્વ પ્રદાન કર્યું. આ રીતે વાસ્તવની અંદર કારણ પાસેથી એણે અસ્તિત્વ ઉછીનું લીધેલું છે. ચાલો, એની વે એટલે આને મિથ્યા પણ કહેવામાં આવે છે, કે જે ઉછીનું અસ્તિત્વ લે, એમાં છે પણ જે દેખાય છે અત્યારે શરીરમાં, જેમ કે મારું શરીર છે, તમારું શરીર છે, એમાં છે પણ અસ્તિત્વ રૂપી ગુણધર્મ જે જણાય છે એ ઉછીનો છે, એનો પોતાનું સ્વરૂપ નથી. ઉછીનું ગુણ, ઉછીનું અસ્તિત્વ હોય ને, એટલે તમારા મનની અંદર આવું થવું જોઈએ કે એક દેખાવ છે ખાલી. જો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તો એ ઠોસ વસ્તુ થઈ જાય. ઉછીનું અસ્તિત્વ એટલે ખાલી દેખાવ જ છે. જેમ કે માટી પાસેથી ઉછીનું અસ્તિત્વ લીધેલો ઘડો દેખાવ જ છે ને,
घोड़ा नामनी कोई ठोस वस्तु तो है नहीं। घड़ो पहला न तो पची नहीं हो अत्यारे छे तो घड़ा में पण ऊछीनो अस्तित्व छे तो क्या थी लीधु तो के माटी पासे थी तो अत्यारे वास्तव में माटीनो देखाव छे। चालो एटले एनी वे एटले आ जेम घड़ा ने तमे मिथ्या कहो के अग्निनी उष्णता ने जेम तमे मिथ्या कहो ए प्रकारनो छे। एटले आ रीते એટલે એનો અર્થ બીજો પણ થઈ શકે, બીજી રીતે પણ મતલબ કે એને કહી શકાય કે જે કાર્ય હોય સર્જન હોય એનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય, આટલું તો નક્કી, કાર્ય જે હોય એનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય। પણ તમે તો પેલી જળની ઉષ્ણતાની વાત કરતા હતા, એમાં હવે કાર્ય કારણ ક્યાં જઈએ તેવું નહીં, આ તો ખાલી બતાવવા માટે, પણ અહીંયા ઘડાના ઉદાહરણમાં તો સમજી શકો ને આ વસ્તુ। હા, એટલે ઉદાહરણથી જુદા જુદું ઉદાહરણ લેવું પડે આપણે પછી। એટલે આ રીતે અત્યારે આનું જે અસ્તિત્વ જે છે એ કેવું છે, એ શરીરનું અસ્તિત્વ ઉછીનું લીધેલું છે અને મારા શરીર પણ કાર્ય છે, સર્જન જ છે, જગતનો જ ભાગ છે અને માટે શરીર મિથ્યા છે, એ રીતે જગતે મિથ્યા છે એવું કહી શકીએ। અત્યારે આપણે તો શરીર અને આત્મા વચ્ચે વિવેક કરી રહ્યા છીએ અને આત્માનું અસ્તિત્વ કેવું છે તો કે એનું સ્વરૂપ છે સત, આ રીતે તમે વિવેક શરૂ કરી શકો। અને આનું અસ્તિત્વ ઉછીનું લીધેલું છે આત્મા પાસેથી, આત્મા એને વ્યાપી ગયો છે માટે આ શરીર અત્યારે છે એમાં દેખાય છે। એટલે આપણે પેલું અસ્થિ આવેલું ને દૃગદૃશ્ય વિવેકમાં અસ્થિ, આનું તમે કહો કે શરીર શરીરમ અસ્થિ શરીર છે તો એ અસ્થિ કોણ છે, આત્મા છે। હા, આમાંથી અસ્થિ કાઢી લો તો નાસ્તિ થઈ જાય, ન અસ્થિ તો છું થઈ જાય, શરીર છું જ થઈ જાય, એટલે ખાલી એ દેખાવ જ છે શરીર, સમજી ગયા આ રીતે। ચાલો, એટલે આ વસ્તુ ભગવાને કહી, નાસતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંત અનયોસ્તત્વદર્શિભિ। આ જ વસ્તુ તો નાસતો વિદ્યતે ન અસતઃ ભાવ ન વિદ્યતે, અસત વસ્તુ મિથ્યા વસ્તુ છે એ ઠોસ વસ્તુ નથી, સ્વતંત્ર અસ્તિત્વ ભાવ એટલે જે સ્વતંત્ર અથવા ભાવહનો પદાર્થ કરી શકો ઠોસ વસ્તુ એમ। એટલે વાસ્તવની અંદર જે મિથ્યા વસ્તુઓ હોય એ ઠોસ પદાર્થ ન હોઈ શકે એમ, એવું કહી શકું। અસતઃ ભાવ ન વિદ્યતે, સતઃ અભાવ ન વિદ્યતે, અને જે સત હોય એનો ક્યારેય અભાવ ન થાય, કારણ કે એ તો અસ્તિત્વ સ્વરૂપ છે તો પછી એ તો અભાવ તો થાય જ નહીં, એ તો હંમેશ માટે હોય જ। આવું ચાલો, અને એ આ વસ્તુ ગૌડપાદાચાર્યજી એ કાર્યક્રમમાં બહુ સરસ કહી, જે તમને ખબર જ હશે, આદાવંતે ચ યન નાસ્તિ વર્તમાને પી તત્તથા, આદૌ અંતે ચ યત નાસ્તિ વર્તમાને પી તત્તથા, જે આદિમાં ન હોય એટલે ઉત્પત્તિ પહેલાં જન્મ પહેલાં ન હોય, અંતે મરણ પછી વસ્તુના મરણ પછી પણ જે ના હોય એ વર્તમાનમાં પણ ન જ હોય, મતલબ ઠોસ રૂપે ના રૂપે ના હોય એમ કહેવાનો આશય છે। એનીવે એને તો જગત કહેવાય જે ઉત્પત્તિ પહેલાં ના હોય અને પ્રલય પછી પણ ના જ રહે, અત્યારે જગત છે દેખાય છે એમાં છે પણ શું છે પેલું સત, હવે યાદ કરો દૃગદૃશ્ય વિવેક, એટલે એમાં એ વાસ્તવમાં એ બ્રહ્મા જે સત સ્વરૂપ છે એ જ આ જગતને વ્યાપીને રહેલું છે, એના માટે જગતમાં હોવાપણું જે છે છેપણું છે એ છે એ બ્રહ્મ છે અને નામરૂપ છે એને આપણે જગત કહીએ, અને એ છેથી સ્વતંત્ર આ નામરૂપ છે નહીં, માટે જગત કેવું બની ગયું, ખાલી દેખાવ મિથ્યા થઈ ગયું। તમે જ્યારે કહો કે આ છે છે છે, આમ તો આપણે શું ઉલટું કહીએ છીએ, બહુ વિચારો તમે, પહેલાં નહોતું ને પછી પણ નહીં રહે એ વર્તમાનમાં છે આપણે એવું બોલીએ છીએ। હા, આપણે સામાન્ય રીતે શું કહીએ, પહેલાં નહોતું પછી નહીં પણ અત્યારે છે એમ, આપણે તો આવું જ બોલીએ છીએ, એટલે કે જાણે કે એ ઠોસ વસ્તુ છે એમ, આવું ના હોય આચાર્ય ગૌડપાદાચાર્યજી કહે છે જે પહેલાં નહોતું અને પછી નહીં હોય એ અત્યારે નથી, મતલબ અત્યારે દેખાય છે ત્યારે અસ્તમાં, એટલે કેવળ દેખાવ છે સાચું નથી, એટલે જ મિથ્યા કહીએ, જગત મિથ્યા કહીએ, બ્રહ્મસત્ય વગેરે બોલીએ, પહેલાં ઘડો ફરી પાછું ઉદાહરણ લો, ઘડો ઉત્પત્તિ પહેલાં નહોતો અને પછી પણ નહીં હોય, ઘડો ફૂટી ગયા પછી પણ નહીં હોય, તો અર્થ વર્તમાનમાં તો ઘડો છે ને પણ, અરે વર્તમાનમાં ઘડો નથી માટી છે, એટલે જે પહેલાં હતું
પછી પણ રહેશે એ જ વર્તમાનમાં છે. દેટ્સ ઇટ. જે પહેલાં હતું પછી પણ હશે, ઘડાના ઉત્પત્તિ પહેલાં જે હતું, ઘડાના મરણ પછી, ફૂટી ગયા પછી પણ રહેશે, એ વર્તમાનમાં એ જ છે. માટે શું કહેવાય, મૃત સત્યમ. બરાબર ને? મૃત્તિકા ઇત્યેવ સત્યમ, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવમ સત્યમ. આ શું છે? આ તો મેં હું તમને ક્યાં લઈ ગયો, વેદાંતના મુખ્ય પ્રવેશ દ્વાર પર લઈ ગયો. અહીંયાથી તમારે વેદાંતમાં પ્રવેશ કરવાનો. કે અહીંયા આને પ્રવેશ દ્વાર કેમ કહો છો? અરે ભાઈ, સત્ય મિથ્યા જાણવું એ જ તો વેદાંત છે. સત્ય મિથ્યા જાણવું, સત્ય મિથ્યા જાણવું એટલે શું? એક વસ્તુ સત્ય મિથ્યા એમ નહીં, કશુંક સત્ય છે અને કશુંક મિથ્યા છે. શેમાં પણ? જે જે અનુભવો છો એમાં, જે જે અનુભવો છો એમાં કેટલોક મિથ્યાંશ છે, કેટલોક સત્યાંશ છે. એ સત્યાંશને તમે ક્લેમ કરવા માંડો. આઈ એમ પોતે એમ કહેવા માંડો, આત્મા સત્યાંશ, આઈ એમ પોતે. અને મિથ્યાંશ છે એ જગત, જે અસ્તિત્વ મારી પાસેથી ઓછીનું લે છે, મારાથી અભિન્ન છે. એવું એ કહેવાય, અભિન્ન જ હોય ને, સ્વતંત્ર હોય તો સ્વતંત્ર અસ્તિત્વ થઈ ગયું. એટલે એનો અર્થ એવો થયો કે જો ઘડો ઉત્પત્તિ પહેલાં નહોતો, વર્તમાન અરે એના ફૂટી ગયા પછી નહીં હોય, તો અત્યારે જે સામે છે એને ઘડો કહેવો એ આમ યોગ્ય નથી. ભલે તમે ઘડો શબ્દ બોલો, પણ બહાર તો પેલી માટી જ છે જે પહેલાંય હતી ને પછી પણ રહેવાની છે, એ જ છે અત્યારે. એટલે તમે માટી માટે ઘડો શબ્દ બોલો છો. ઘડા શબ્દને અનુરૂપ ઘડા નામનો ઠોસ પદાર્થ ત્યાં નથી. અને માટે ઘડા શબ્દને અનુરૂપ એનો, ઘડા શબ્દને અનુરૂપ એનો અર્થ કે એની એની ઠોસતા ક્યાં રહે? ખાલી ઘડા શબ્દમાં જ છે કે બહાર નહીં? હા, કારણ કે બહાર તો માટી જ છે જે પહેલાં હતી ને પછી પણ રહેવાની છે. એટલે એ વર્તમાનમાં એ જ છે, પણ એના માટે તમે ઘડો શબ્દ વાપરો છો. તો પછી એમ કહો ને ભાઈ કે ઘડા શબ્દને અનુરૂપ એનો અર્થ, પદાર્થ, એ વાસ્તવમાં પદનો અર્થ, પદ એટલે શબ્દ, એ શબ્દને અનુરૂપ એનો અર્થ ક્યાં છે? ખાલી અહીંયા જીભમાં જ છે. વાચારંભણમ વિકાર, જે ઘડાનો આમ અરે માટીનો જે વિકાર, ખાલી એક રૂપ અને એને નામ આપ્યો ઘડો. નામ માત્રમ, નામધેયમ, ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? આ ઘડા શબ્દમાં જ છે, બહાર પદાર્થમાં નહીં. એટલે આટલું યાદ રાખવાનું હવે આપણે, જે કામ ચલાવું છે એનું અસ્તિત્વ કેવળ શબ્દમાં છે. આટલું આપણે યાદ રાખવાનું, જે કામ ચલાવું છે એનું અસ્તિત્વ કેવળ શબ્દમાં છે. વર્બલ એક્ઝિસ્ટન્સ એવું કહે આ લોકો શબ્દમાં. બહુ તો વિચારો તમે કેવું છે. વાચારંભણમ વિકારો, વાક એવ આરંભણમ, વાણીમાંથી એનો આરંભ થયો છે. ઘડાનો પ્રારંભ માટીમાંથી નથી થયો, ઘડાનો પ્રારંભ જ નથી થયો. બહાર ઘડાનો પ્રારંભ નથી થયો, ઘડાનો પ્રારંભ આ ઘડા શબ્દમાં જે જ રહેલો છે, વાણીમાં રહેલો છે, શબ્દમાં રહેલો છે. બસ આટલું. કેવું સરસ છે. એટલે જગતમાં જે કંઈ તમે બોલવું હોય બોલો. ઠોસ વસ્તુ તો કેવળ પેલું અસ્થિભાતી પ્રિય જ છે, જેને બોલવું બોલો એ ઠોસ વસ્તુ છે બહાર. બાકી બીજું જે કંઈ તમે બોલો છો એ બધું અસ્તિત્વ કેવળ એ શબ્દમાં જ રહેલું છે, બહાર કશે નહીં. એટલે ખાલી આ તો પ્રલાપ વાણી, પેલું સ્વામીજી, પેલો વ્યક્તિ, પેલી વ્યક્તિ, પેલાણું, ફરાણું ને ઢીકણું, આ જે બોલવું બોલો એ અસ્થિભાતી પ્રિયના જ બધા દેખાવ માયા થકી આવું છે. એટલે આ જગત કેવું થઈ ગયું, માયિક છે. અને એ જગતમાં જે ઠોસપણું દેખાય છે એ આ અસ્થિભાતી પ્રિય બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે. કેવું સરસ છે, સમજીવાયું છે ને? બહુ સરસ. ચાલો, એ શંકરાચાર્યજી કહ્યું, જને હે પૂર્વમ મૃતે હે અતિ અપી અયમ દેહ નાસ્તી. મૃતે હે અતિ હોવું જોઈએ, મૃતે હે અપી લખ્યું છે, એ જરા ટિપિકલ લાગે છે, લાગતું નથી એવું. કારણ કે પહેલું અપી જે છે ને એ વાસ્તવની અંદર
મને ખબર નથી તમારામાં શું છે, જને હે પૂર્વમ લખવાનું, પછી મૃતે હે અતિ અપી, અતિ એટલે ત્યારબાદ, મૃતે હે અતિ અપી, ચેક કરી લો, ચાલો અત્યારે રાખો કે મૃતે હે અધિ, અધિ પણ કહી શકો કે અતિ પણ કહી, અતિ વધારે સારું લાગે છે, અતિ એટલે ત્યારબાદ, અતિક્રમણ કરીને એટલે કે પાછળ, પશ્ચાત આપણે કહીએ ને, મૃત્યુ બાદ. હવે બાદ માટે કશો બીજો શબ્દ નથી દેખાતો. જને હે પૂર્વમ, જન્મના પહેલાં, તો મૃતે હે અતિ હોવું જોઈએ, પશ્ચાત હોવું જોઈએ ને, એટલે બે વાર અપી આવ્યું છે એટલે ખોટું છે, મૃતે હે અતિ અપી હોવું જોઈએ, મૃતે હે અતિ. તસ્માત મિથ્યા, બસ માટે મિથ્યા છે. જો આ પહેલો ગુણધર્મ આપણે શરીરનો જોઈ લીધો કે શરીર કેવું છે, મિથ્યા છે, અને મિથ્યા શબ્દનો સ્વામીજી અર્થ, મિથ્યા શબ્દનો સંસ્કૃત શબ્દ છે, હા એનો અર્થ શું, એનો ગુજરાતીમાં અર્થ શું, મિથ્યા, મિથ્યાનો અર્થ મિથ્યા છે, કંઈક બીજું બહુ, ખાલી મિથ્યા શબ્દની સમજ આપણે મેળવી શકીએ પણ રિયલ એક શબ્દમાં મિથ્યાને આપણે કશું કહી ન શકીએ. જેમ આપણે સમાનાર્થી જળને પાણીને બધું બોલીએ, જળ માટે સમાનાર્થી શબ્દ પાણી, એમ મિથ્યા માટે સમાનાર્થી શબ્દ શું, મિથ્યા છે, બીજું કશું ના કહેવાય. હા એટલે પછી ભાઈ સમજાવીએ ખરા, સમજાવી શકીએ પરંતુ એક શબ્દમાં એને ન કહી શકીએ. એટલે હવે યાદ રાખો, વેદાંત શાસ્ત્રની અંદર મિથ્યા જે છે એ કોઈ પેલું કલ્પના નહીં. હા મનની કલ્પના, જેમ આપણે કોઈ વ્યક્તિ બેઠો હોય, હે જાગ્રત કાળે બેઠો બેઠો કંઈક આમ પેલા પેલા મનોરથો કરતો હોય, બરાબર, દીવા સ્વપ્ન કહીએ, બેઠો બેઠો એવું આ છે, આ બધું અત્યારે દેખાય છે ને સ્વામીજી, બધું સ્વપ્ન છે. ના એવું ના માનશો, હા એવું સ્વપ્ન છે, એટલે આમ આમ મને જ્ઞાન, સ્વપ્ન આમ જેમ ઉડી જતું હોય છે, આવે ત્યારે સાચું પછી ઉડી જાય છે, માટે અત્યારે આ સામે જે અત્યારે બધું ભલે મને ઠોસ દેખાય છે, અત્યારે સાચું દેખાય છે, જ્ઞાન થશે એટલે આખું આ જગત ઉડી જવાનું છે અને કેવળ ખાલી મને બ્રહ્મ દેખાયા કરશે બધે. આવું આવું ભૂલમાં ના માનતા, ભૂલ કેમ પણ કેમ ના માનીએ, ઉડી તો જવું જ જોઈએ ને. તમે સપનાના ઉદાહરણ તો કરોડો વાર આપે છે, બરાબર છે, સપનાનું ઉદાહરણ અપાય પણ ઉદાહરણના કેટલાક અંશ જ લાગુ પડે. હા સપનાના કેટલાક અંશો જ લાગુ પડે, બધા અંશ લાગુ ના પડે, એટલું યાદ રાખવા. અને સ્વપ્ન એ તો આપણું સર્જન છે, માટે મારામાં સમય ગયો. આ બાહ્ય જગત છે એ તો છેવટે ઈશ્વરમાંથી આવ્યું છે ને, માયા શક્તિમાંથી આવ્યું છે, માયા ઉપાધિ મારી નથી, મારી તો અજ્ઞાન ઉપાધિ છે, અવિદ્યા ઉપાધિ છે. એટલે આ સમા છે બધું છે, માં છેવટે માયામાં અને પ્રલયકાળ. એટલે બહાર તમે હું બ્રહ્મ છું ને આ બધું બ્રહ્મ છે એમ કહેવો તો એવું સત્ય સમજી ગયા, એટલે આ ખાલી બહાર છે, મિથ્યા સાબિત થશે, ઉડી નહીં જાય તમારું, જેમ સ્વપ્ન જગત ઉડી જાય છે એવું ઉડી નહીં જાય, આવું આવું નવું રહેશે પણ એની સત્યતા નહીં રહે, બસ દેખાવ રહેશે. જેમ તમે આને આટલું સમજી જ શકો છો કે જેમ તમે ઘડાને દેખાવ કહી દીધો હવે આ સમજી ગયા પછી, અને તોય ઘડાનો ઉપયોગ કર્યો, પાણી ભરો છો હવે આ ગરમી આવી એટલે એવી રીતનું મિથ્યા. એટલે હવે આ કોઈ પણ વસ્તુને આ રીતે એને આ રીતે છે કે એના અધિષ્ઠાન સુધી લઈ જાઓ, અસ્થિભાતિ પ્રિય સુધી, તો તમને સમજે સત સુધી લઈ જાઓ. આપણે સતની વાત કરી બહારના જગત માટે, બાહ્ય જગતમાં સત જે છે એ ઠોસ વસ્તુ છે, બાકી એ બધો એનો દેખાવ જ છે. તો કંઈ પણ લો ને, મકાન જ લો ને, તમારું પોતાનું જ મકાન, આપણે બીજાને શા માટે મિથ્યા કહેવું, એટલે આપણા મકાનને મિથ્યા કહો. એટલે વાસ્તવની અંદર જે મકાન જે છે એનું એમાં રહેલી ઠોસ વસ્તુ શું છે, તો કે આ બધી ઈંટો, ચાલો બરાબર, ઈંટો, ઈંટો જે છે વાસ્તવમાં, એટલે મકાન શું બની ગયું, મકાન શબ્દ કેવું બની ગયું, એનો એ મકાન શબ્દનો અર્થ જ કેવો થઈ ગયો, શબ્દમાં આવી ગયો, કારણ કે ઈંટો છે બહાર તો એને બદલી. હવે ઈંટો જે છે વાસ્તવમાં ઈંટ શબ્દને અનુરૂપ ઈંટ બહાર હોવી જોઈએ, ના અરે ભાઈ એ તો પેલો માટી છે છેવટે, એટલે ઈંટ શબ્દને અનુરૂપ બહાર માટી નીકળી, ઈંટ ન નીકળી, તો ઈંટ શબ્દનો ને અનુરૂપ પદાર્થ ક્યાં રહી ગયો, એ શબ્દમાં જ રહી ગયો, બહાર નથી. આમ કરતાં કરતાં છેવટે તમે ક્યાં જઈને પહોંચશો, અણુઓ, પરમાણુ, શક્તિ સુધી. અને શક્તિ શું છે વાસ્તવમાં, એ શક્તિમાનથી અભિન્ન, સતથી અભિન્ન છે, અને માટે શક્તિમાં રહેલું હોવાપણું પણ છેવટે શું છે,
ब्रह्म छे। અને આ રીતે વાસ્તવની અંદર છેવટે સત જે છે એ જ આ જગતની ઠોસ વસ્તુ છે। માટે તો કહ્યું સદૈવ સોમેદમગ્ર આસીત એકમ એવ અદ્વિતીય। આ સત પરમાત્મા જે છે એમાંથી જ આ સમગ્ર જગત જે છે એ અભિવ્યક્ત થયું, માયા થકી અભિવ્યક્ત થયું, એ ગણી લેવાનું। તો માયાનું નામ તો લેવું જોઈએ, લેવું નથી ને તમે કેમ ઉમેરો છો? જે મિથ્યા વસ્તુ હોય ને એને વાસ્તવમાં એને એ વસ્તુનો ઉલ્લેખ બહુ ના થાય, હા મિથ્યાનો ઉલ્લેખ ના થાય। સત સમજી, સત નહીં, સત વત્તા માયા જે છે એમાંથી આ વાસ્તવમાં જગત આવ્યું એવું તમારે કહેવું જોઈએ। તમે તો કહો છો સતમાંથી જગત આવ્યું, તે પણ એવું જ હોય ને? અત્યારે હું બોલી રહ્યો છું તો તમે શું કહો છો? જુઓ હું સમજી, તમે બોલો છો, એ હું નથી બોલતો, મારી પેલી શક્તિ વાક શક્તિ છે બોલે છે, પણ ના તમે બોલો છો, કારણ કે શક્તિ શક્તિમાનથી અભિન્ન છે, સમજો આ રીતે। એટલે આટલું આટલું ઉમેરી દેવાનું, જને હે પૂર્વમ મૃતે હે અતિ અપી ન અયમ અસ્તિ, આ દેહ નથી હોતો તસ્માત મિથ્યા, માટે મિથ્યા છે। ચાલો પછી શું કહે છે, જુઓ જાત ક્ષણ પ્રત્યેક ક્ષણે, જાત ક્ષણ એટલે પ્રત્યેક ક્ષણે આ શરીર નવું નવું જન્મી રહ્યું છે। પ્રત્યેક ક્ષણે કેટલાક કોષો છે આપણા શરીરના એ મરણ પામી રહ્યા છે દરેક જગ્યાએથી, અને નવા કોષો આવી રહ્યા છે, એટલે શરીર બદલાઈ જ રહ્યું છે। જાત ક્ષણ પ્રત્યેક ક્ષણે જન જાત એટલે જન્મી રહ્યું છે, મતલબ બદલાઈ રહ્યું છે, નવું નવું આવી રહ્યું છે। પૂર્વમાં જે શરીર હતું એ જતું રહ્યું, નવી આ ક્ષણે અત્યારે જુદું છે આ શરીર, પછી નવી ક્ષણે અને પછીની ક્ષણે નવું શરીર આવશે, એટલે નવું શરીર આવશે એટલે શરીરના વિવિધ અવયવો જે છે એ શરીરના વિવિધ અવયવોમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે। કોષો મરી રહ્યા છે, નવા કોષો આવી રહ્યા છે, એ રીતે બદલાઈ રહ્યું છે નવું, મતલબ અને કેટલાક વર્ષો પછી આ શરીર આખું બદલાઈ ગયેલું હશે એમ। દરેકે દરેક અવયવ પૂરેપૂરો નવો થઈ જાય એના માટે સમય અલગ અલગ હોય, હા, પરંતુ એ સતત બદલાઈ તો રહેલું જ છે, સતત નવું નવું આવી જ રહેલું છે। એવું કહે છે આ વૈજ્ઞાનિકો કે છે 12 વર્ષમાં આપણું અત્યારે જે શરીર છે 12 વર્ષ પછી તદ્દન બદલાઈ ગયેલું, કારણ કે પ્રત્યેક અવયવને બદલાવા પૂરેપૂરું બદલાઈ જવા માટે તદ્દન નવું બની જવા માટે વાસ્તવમાં સમય લાગતો હોય છે। હવે તો વૈજ્ઞાનિકોએ કહેવા માંડ્યું છે, હાવર્ડના એક પ્રોફેસરને હમણાં બોલાવવામાં આવ્યા ભારતની અંદર ઇન્ડિયા ટુડે એન્કલેવની અંદર, અને એમણે કહ્યું કે હવે આપણને હલ મળી ગયો છે કે આ શરીર જે છે એ વૃદ્ધ બની રહ્યું છે એ પેલા જીન્સને કારણે છે, અને એ જીન્સમાં અમે હવે જીન્સમાં અમે બદલાવ કરીને એને પાછું યુવાની તરફ લઈ જઈ શકીએ છીએ, એટલે હવે શરીરને યુવાન અમે રાખી શકીશું, એ હવે વૃદ્ધ બની જાય એવું એ હવે શક્ય નહીં બને થોડા વર્ષો પછી, શરીરને હવે હંમેશ માટે યુવાન રાખીશું, અને તો એના માટે શું કરવું પડશે? પણ એ જીન્સમાં જીન્સને સારા રાખવા માટે શું કરવું પડશે? તો કે હંમેશા વેજીટેરિયન ફૂડ ખાઓ, એ પોતે જ બોલ્યા, જોજો તમે આવ્યું જશે કદાચ સમાચારમાં, ગઈકાલે કે એવું જ હતું, હાવર્ડના પ્રોફેસર સિંક્લેર, ડૉક્ટર સિંક્લેર કરીને એમણે કહ્યું, અને વેજીટેરિયન ફૂડ ખાઓ અને બહુ હાઈ પ્રોટીન, ખૂબ પ્રોટીનવાળું, જેમ કે આપણા બધા પેલા સૂકો મેવો ને બધું હાઈ પ્રોટીન નહીં ખાવાનું, અને હાઈ ફેટવાળું, ફેટ બહુ હોય, ચરબી ખૂબ હોય એવું, એટલે ઘી તેલ વગેરે, એટલે અતિશય તળેલા પદાર્થો, પછી એમણે કહ્યું અતિશય ગળ્યા પદાર્થો, મતલબ ખૂબ વિપુલ પ્રમાણમાં શરીરમાં શર્કરા શુગર વધી જાય એવું નહીં ખાવાનું, મીઠાઈઓ, ભરપૂર ચરબીવાળી વસ્તુઓ, ભરપૂર પ્રોટીનવાળી વસ્તુ એવું નહીં ખાવાનું, અને ભરપેટ નહીં ખાવાનું, અને 3 વાર દિવસમાં નહીં ખાવાનું, 3 વાર ખાતા હો તો 2 વાર કરી, અને 2 વાર ખાઓ એમાં વાસ્તવમાં એક વારમાં જેટલું ખાઈ જાઓ છો એમાં કાપ કરીને બીજી વાર લઈ જાઓ, એટલે મતલબ થોડું ખાઓ, હા આવું બધું કહ્યું, વાઇન નહીં પીવાનું, અને પેલું આ બધું નહીં ખાવાનું, આપણું શું છે ને કે માંસાહાર નહીં કરવાનો, આવું બધું બિચારા એમની રીતે બધું કેમ બિચારા કહો છો, એ બધું ડિક્લેર કરવું બરાબર છે, બધું આ તો બધું મિથ્યા છે ભાઈ, માયા છે, એટલે આ તો બધું શું નીકળશે અંદરથી કંઈ ખબર જ નથી, એ એમની રીતે અત્યારે એમના સંશોધન મુજબ આ બધું એમણે કહ્યું, પોતાનું ઉદાહરણ આપ્યું કે હું હંમેશા આવું જ બધું ખાઉં છું ને એમ તેમ, ચાલો કંઈ વાત, પણ સ્વામીજી પછી વેદાંતનું શું થશે?
અલા ભાઈ શરીરને ગમે એવું તમે બનાવશો પણ તો છેવટે તો જવાનું જ છે. એ બિચારા આપણે કહ્યું કે ભાઈ 100 વર્ષનું અત્યારે આપણે આયુષ્ય ગણીએ સરેરાશ, એને બદલે 115 વર્ષ 120 વર્ષ જીવશે. એટલે કે અમે જે જે 100 વર્ષથી વધારે જીવ્યા એમના જીન્સને અમે તપાસ્યા કે એમના જીન્સ બહુ સારી કન્ડિશનના હતા. પછી એમના અમે એમનો જીવનની તપાસ કરી તો અમને ખબર પડી કે એ લોકો આ પ્રકારનું પ્લાન્ટ બેઝ ફૂડ એટલે વનસ્પતિઓ વધારે લેતા હતા. આવું એટલે એ પ્રકારે એમને વાતો કરી. એની એ અહીંયા આપણે કહીએ કે આ શરીર જે છે એ પ્રત્યેક ક્ષણે નવું નવું જ આવી રહ્યું છે, કોષો બદલાઈ રહ્યા છે. અમે પ્રત્યેક શરીર નામની કોઈ વસ્તુ નથી, અવયવો છે. ઇનફેક્ટ બધા અવયવોનો સમૂહ છે, એમાં પ્રત્યેક અવયવમાં કોષો છે. દાખલા તરીકે આપણું મસ્તક, મગજ ગણો, ચાલો મગજ છે, એમાંય કોષો સતત બદલાઈ રહ્યા છે. એટલે પહેલું પૂર્વમાં કોષો હતા, જતા રહ્યા, નવા આવ્યા કોષો વગેરે વગેરે. અને પછી એમ કરતાં કરતાં થોડા વર્ષો પછી આ મગજ જે છે સંપૂર્ણપણે નવું જ થઈ ગયું. વળી પાછ પણ એમાં આગળ બદલાવ આ રીતે. એટલે વાસ્તવની અંદર તમે કહો કે હું શરીર છું, તો ભાઈ તમારે કહેવું પડે કે કયું મોડેલ છું. કારણ કે દરેક ક્ષણે બદલાઈ રહેલું હોય તો 2021માં કે 22માં જે હતું એને હું જ કહેતો હતો. 2022માં એને આ જે શરીર હતું એને હું જ કહેતો હતો. અત્યારે જે છે એનો હું કહું છું. તમે કહો કે હું શરીર છું, તો તમારે કહેવું જોઈએ કે હું 2021ના મોડેલની વાત કરું છું કે 2022ના મોડેલની, 2023ના મોડેલની. આ શબ્દ ક્યાંથી લઈ આવ્યા હો? આપણા એક ડૉક્ટર દીપક ચોપરા છે, એ આવું બધું બોલતા હોય છે. એ આવું કે ભાઈ હું શરીર છું તો તમે મને જણાવો કે કયું મોડેલની વાત કરો તમે. આપણે કહીએ ને કે ભાઈ મારી પાસે કાર છે, તો આપણે કહીએ કે ભાઈ કયું મોડેલ છે, 72ના જમાનાનું છે કે 52ના જમાનાની એમ્બેસેડર છે. એવી રીતે એ વસ્તુ છે. કેટલું મિથ્યા છે વિચાર કરો તમે. જેને આ શરીર કહો, હું શરીર છું કહું છું, ત્યારે તો એ શરીર ઓલરેડી ચાલો પછી વાત કરું છું તમને, આવવાનું છે. જાતક્ષણ એટલે જાતક્ષણે પ્રત્યેક ક્ષણે વાસ્તવની અંદર આ રીતે નવું નવું જન્મી રહ્યું છે. અને તમે જોઈ શકો છો આ વસ્તુ, બાલ્યાદિષુ બી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થાસુ. એ બાળકનું જે શરીર હતું ત્યારે એને હું જ કહેતો હતો. અરે હું તો એટલે આ વર્તમાનમાં હોવું જોઈએ, પણ તો પહેલાં બાળકનું શરીર 50 વર્ષ પહેલાંનું એને હું કહેતા હતા, પછી એ હતું એને હું કહેતા હતા, પછી હતું એને હું કહેતા હતા, અત્યારે આ શરીર છે એને હું કહો છો. તો આ હું કોઈ બદલાય વગરનો હોવો જોઈએ ને. કારણ કે નહીં તો હું જો શરીર જ હોઉં તો તમારે કહેવું જોઈએ એ હું ના. પણ સમજે હું તો એ જ કહું છું કે એ હું જે હતો એ જ હું આ છું. તો પછી હું તો બદલાય વગરનો જ છું ને. મેં જ બાલ્યાવસ્થાનો અનુભવ કર્યો, મેં જ યુવાવસ્થાનો અનુભવ કર્યો, મેં જ પ્રૌઢાવસ્થાનો અનુભવ કર્યો, હું જ અત્યારે વૃદ્ધ છું. તો એ હું તો બદલાય વગરનો છે. તો હું જો શરીર હોઉં તો પછી વાસ્તવની અંદર એ હું બદલાય વગરનો કેવી રીતે હોઈ શકે? કારણ કે શરીર તો બદલાઈ જ રહ્યું છે. જો શરીર બદલાઈ રહ્યો હોય પણ એમાં રહેલો અહમ તો એનું એ જ હોય. અત્યારે જે છું સ્વામીજી એના કરતાં બાલ્યાવસ્થામાં હું એમ કહે છે પાછું. અત્યારે જે હું છું સ્વામીજી એના કરતાં બાલ્યાવસ્થામાં જે હું હતો, બાળક તરીકે હું હતો એ આવો હતો વગેરે વગેરે. પણ એ અહમે જ બાલ્યાવસ્થાના શરીરનો અનુભવ કર્યો, એ જ અહમ અત્યારે બદલાયા વગર વૃદ્ધાવસ્થાના શરીરનો અનુભવ કરતો હોય તો એ અહમ કેવો હોવો જોઈએ? બદલાય વગરનો હોવો જ જોઈએ ને. ના પણ સ્વામીજી એ શરીર છું તો એ કહી શકાય ને, એ હું એમ તો બોલીએ જ છે ને. હા પણ બાલ્યાવસ્થાનું જે શરીર હતું એ જો અહમ હોત તો એ તો મરણ, એ તો જતું રહ્યું ક્યારનું, તો એ અહમ જતો રહ્યો છે એવું કહેવું જોઈએ. પણ એવું નથી કહેતા. મેં એનો અનુભવ કર્યો તો, મેં પછી આનો અનુભવ કર્યો તો, યુવાનીમાં મેં આનો અનુભવ કર્યો તો, અને એ જ અહમ અત્યારે વૃદ્ધ છું એમ કહે છે. અને માટે વાસ્તવની અંદર આ અહમ બદલાયા વગરનો છે. શરીર સતત જાતક્ષણ, શરીર સતત બદલાઈ રહ્યું છે, શરીર નવું આવી રહ્યું છે. તો એ અહમ તો મરી પરવાળ્યો હોય. અત્યારે તો તમારી પાસે કેવળ આ વૃદ્ધાવસ્થા જ નો જ અહમ રહેવો જોઈએ. પણ તમને આટલું તો છે જ કે અત્યારે જે હું છું એ જે વખતે હતો 50 વર્ષ પહેલાં અહમ. આ રીતે વિચાર કરજો જરા, તો ખબર પડશે કે આ અહમ જે છે એ આ શરીરથી વિલક્ષણ હોવો જોઈએ. શરીર જે બદલાય છે એમાં બદલાતા એની અંદર અહમ બદલાતો નથી. ચાલો પણ સમજીએ, એ તો જે અહમ કહું છું ને એ તો આ બ્રેઇનને કારણે, મગજને કારણે કહું છું. પણ મગજ એ બદલાઈ ગયેલું છે, મગજના કોષો કેટલા બદલાઈ ગયેલા છે.
પણ આ બધા સમજી, તમને એક કોઈ એક પ્રૂફ આપો કે શરીર બદલાઈ રહેલું છે, એના માટે કોઈ પ્રૂફ આપો. અરે ભાઈ કેટલું પ્રૂફ છે, તમારા પોતાના નખ જોઈ લો, અત્યારે કાપી નાખ્યા બરાબર, અઠવાડિયા પછી વધી ગયા. એ એટલે શું વધી ગયા, એટલે શું વાળ કાપી નાખ્યા હતા, વધી ગયા. વાળની વાત તો જવા દો, એટલું ન સમજાય, પણ આ તો સમજી શકો ને. હે નખ વધી ગયા એટલે શું, કોષોની વૃદ્ધિ થઈ કે નહીં? તમે કાપી નાખ્યા, કોષો ગયા, બરાબર છે? આ કોષોનું બનેલો છે એટલું તો નક્કી છે જ. તો વાસ્તવની અંદર કાપ્યા પછી એ જે ગયું એ ગયું, ના નવા આવ્યા, નવા કોષો આવ્યા, અને પછી એ રીતે પછી વૃદ્ધિ, અઠવાડિયા પછી વળી પાછા મોટા. જોકે જે લોકો આ કાપતા હોય એમને માટે વાત છે, જે લોકો ખાતા હોય, ઘણા લોકો ખાય છે અથવા મોઢાથી એ કરી, માણસ ક્યારે ખબર છે નખ મોંમાં ક્યારે લઈ જાય ખબર છે? એ કંઈક કલ્પનાના ઘોડાઓમાં જતો હોય ને ત્યારે, કંઈક ચિંતા કાં તો કંઈક કંઈક કલ્પના કરતો હોય ભવિષ્યની, ત્યારે સીધો નખ મોંમાં લઈ લે. એના માટે નેઇલ કટર નામની વ્યવસ્થા, એ જગતમાં કોઈ અસ્તિત્વ જ નથી એના માટે. એ ટેક ટેક કરીને ખાય, ખાઈએ જાય છે લોકો. એટલે બધું કેવું કેવું છે બધું જગતમાં. ચાલો ભગવાન સર્વનું ભલું કરે. ચાલો પછી કહે છે નહીં કહ ન એક કહ, આ શરીર જે છે એક નથી. ન એક કહ જાતક્ષણ ન એક કહ, કેમ જાતક્ષણ ને ન એક કહ જો ઉમેરો છો? કારણ કે પ્રત્યેક ક્ષણે જો નવું નવું જન્મતું હોય શરીર તો પછી એક રહ્યું જ નહીં ને. પૂર્વનું શરીર એક હતું, પછી પાછું નવું આવ્યું હતું, પછી નવું આવ્યું હતું, પછી નવું આવ્યું હતું, અને અત્યારે છે વળી પાછું દસ, અત્યારે જ આ બીજી આ ક્ષણે જ બદલાઈ રહ્યું છે. એટલે પ્રત્યેક ક્ષણે નવું આવતું હોય તો પછી એક જ શરીર એવું ના કહેવાય ને, જન્મથી જે હતું એ જ અત્યારે છે એવું તો ના જ કહેવાય. માટે જાત ક્ષણ તસ્માત ન એક, એવી રીતે કહેવું જોઈએ. એટલે અનેક એવું કહેવું જોઈએ. એની સમયે આત્મા શું થશે? એક. સામેજી બીજો આત્મા છે, બતાવો ક્યાં છે? આ રહ્યા તમે સામે બેઠા છો, તમે જ્યારે આમ હાથ કરીને કહો છો ત્યારે આત્માની સામે હાથ કરો છો કે શરીરની સામે? એટલું કહો. આત્મા કોઈના દર્શનનો વિષય નથી, આત્માને સૂંઘી શકતા નથી, આત્માને સ્પર્શી શકતા નથી, આત્માનો ચાટી શકતા નથી. છી 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 સામેજી, આત્મા એટલે સ્વાદનો વિષય નથી, આત્માને સૂંઘી શકતા એ નથી, આત્માને સાંભળી શકતા નથી. તો પછી એ આત્મા બીજો આત્મા છે એવું કહ્યું કેવી રીતે? જો એ આત્મા બીજો આત્મા એમ કરીને એ આત્મા બીજો તમારા જ્ઞાનનો વિષય બનતો હોય તો પછી એ આત્માની પણ શું હોય? અનાત્મા. જે જ્ઞાનનો વિષય બને શું હોય? અનાત્મા. હા, જેના માટે જ્ઞાનનો વિષય બને આત્મા, જે જ્ઞાનનો વિષય બને એ અનાત્મા. જેના થકી જ્ઞાનનો વિષય બને છે, જેના થકી એ આત્મા ચૈતન્ય, જેના થકી બીજા આત્માનો અનુભવ થાય એમ. આત્મા એક, શરીર અનેક. કેટલું સરસ છે જુઓ, આત્માનાત્મા વિવેક આ રીતે કરો. પછી શું કહે છે? ક્ષણ ગુણ, ક્ષણ ગુણ. ગુણ એટલે આપણે પ્રોપર્ટી કહીએ ને, ગુણધર્મો. એટલે શરીરના ગુણધર્મો, શરીરની સ્થિતિ ગણો કે શરીરના ફીચર, એ પ્રત્યેક ક્ષણે બદલાઈ રહેલા છે. એટલે શરીરના ગુણધર્મો પ્રત્યેક ક્ષણે બદલાઈ રહેલા, એટલે શું? અત્યારે શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો નથી, સમજો. અડધો કલાક પછી આ કમરમાં દુખાવો શરૂ થઈ જશે, કે માથામાં દુખાવો શરૂ થઈ જશે, કે ગળામાં થઈ જશે. એટલે શરીરની એક સરખી સ્થિતિ રહેતી નથી, એમ કહેવાનો આશય છે. ઇવન શરીરની સ્થિતિ, ચાલો એવું પેઇન વગેરે ના ગણું હોય તો બીજી રીતે કહું તમને, શરીરની એક સ્થિતિ આમે રહેતી હતી. આ એક કલાકનો ક્લાસ નો, એમાં મારા પગ છે ને એ તમને ન ખબર પડે, પણ મારા પગ એક પહેલો જે પગ અંદર હતો ટેબલની અંદર, એ બહાર આ બાજુ આવી ગયો, પેલો બીજો પગ હતો એ અંદર ગયો છે. હવે ઘણી વાર બંને પગો આમ સાથે સાથે પેરેલલ એટલે સતત બદલાયા કરે, અથવા પેલો પલાઠી મારી દે આમ કરી, આવું ખ્યાલ આવે છે તમને? એટલે શરીરની સ્થિતિ જે છે, આ ક્ષણગુણ એટલે શું?
શરીર જે છે વાસ્તવની અંદર એની સ્થિતિ એના ગુણધર્મો એક સરખા રહેતા નથી. એમાં અત્યારે પેઇન હતું ને એ પેઇન જતું રહે, અથવા શરીરની સ્થિતિ એઝ સચ બદલાયા કરતી હોય, કાં તો અત્યારે તમે જમ તમે અત્યારે ક્લાસ ભરવાનું શરૂ કર્યો ત્યારે કોઈ ભૂખ નથી લાગી, હમણાં અડધો કલાક પૂરો થયો ત્યારે તો તમને ભૂખ લાગી, એટલે શરીરમાં ગુણધર્મો બદલાઈ રહેલા છે એમ મારું કહેવાનું છે. ક્ષણ ગુણ એટલે ઉપચય અપચય પણ આપણે કહી શકીએ, પ્રત્યેક ક્ષણે બદલાઈ રહેલું છે, પ્રત્યેક ક્ષણે એની અંદર એના ગુણધર્મો બદલાઈ રહેલા છે એમ. પ્રત્યેક શરીરે બદલાઈ શરીર બદલાઈ રહેલું છે એ તો બરાબર છે, એ તો છે જ જાણે, જાત ક્ષણ પ્રત્યેક ક્ષણે નવું નવું શરીર જન્મી રહ્યું છે, પણ ક્ષણ ગુણ અર્થાત એના ગુણધર્મો જે છે એ પણ એમાં દુખાવો એમાં એની એની શરીરની સ્થિતિ સતત બદલાઈ રહેલી છે. અત્યારે જુઓ ને મારું હાથું સતત હાલી રહ્યું છે, કાલે હાથ હાલી રહ્યા હોય, એવું બધું સ્થિતિ ગણો કે એના ગુણધર્મો ગણો, દુખાવો ભૂખ આ તે બધું એ બધું બદલાઈ રહ્યું છે. એટલે એનો અર્થ શું થયો કે શરીર સગુણ છે, આત્મા નિર્ગુણ છે. નિર્ગુણ એટલે શું? ગુણ નથી આત્મા, પણ આ સચ્ચિદાનંદ આત્માના ગુણધર્મો નથી. ગુણ અમે તેવું માનીએ, સચ્ચિદાનંદ સચ્ચિત અને આનંદ શરીર એ આત્માના ગુણધર્મો છે. આનંદ આત્મા, ચૈતન્ય આત્મા, આત્મા સત સ્વરૂપ, આપણે ગુણધર્મ ના કહેવાય, સ્વરૂપ હોય કેમ ના કહેવાય, કારણ કે સચ્ચિદાનંદ જે છે એ વાસ્તવમાં એના ગુણધર્મો નથી. ગુણધર્મ હોય ને તો બદલાય, મેં કહ્યું ને હમણાં તમને, જો પછી બદલાતું હોય તો એ વાસ્તવની અંદર આત્મા, એ આત્મા બદલાતો હોય તો આત્મા કેવો બની ગયો? મિથ્યા બની ગયો, અથવા અનિત્ય થઈ ગયો. ચાલો અનિત્ય થઈ ગયો. આત્મા કેવો છે? અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, અજહ નિત્ય નિત્ય સર્વગત સ્થાણુ. ભગવાન નિત્ય નિત્ય બોલ્યા જ કરે છે, નિત્ય સર્વગત સ્થાણુ અચલો એમ સનાતન, બદલાયા વગરનો છે. અને માટે વાસ્તવની અંદર એટલે કેમ પણ બદલાતો કેમ નથી? જો ભાઈ જે વસ્તુ ગુણધર્મ ધરાવતી હોય ને એ કાળને અંતર્ગત હોય, કાળને અંતર્ગત જ ગુણધર્મો બદલાય, કાળની અસર હેઠળ જ ગુણધર્મો બદલાય કોઈ પણ વસ્તુના. અને માટે જો આત્મામાં પણ આ બધા સચ્ચિત અને આનંદ ગુણધર્મો હોય તો પછી સત અસત બની જાય, ચિત્ત છે જડ બની જાય. અત્યારે અસ્તિત્વ ધરાવતું આ શરીર પછી કેવું નાશ, એટલે અસ્તિત્વનો એનો બાદ થઈ જાય. અત્યારે ચેતન છે પછી જડ બની જાય, હમણાં મેં કહ્યું ને શરીરમાં ગુણધર્મો છે, શરીરમાં અત્યારે દુખાવો છે, દુખાવો જતો રહે, શરીરમાં ભૂખ છે એ ઓછી થઈ જાય, અથવા અત્યારે એસિડિટી નથી, અનુભવ નથી થતો અગ્નિ તત્વનો, કલાક પછી અગ્નિ તત્વનો પ્રકોપ જણાય, દુખાવો માથામાં નહોતો અને અત્યારે સ્વામીજીનો ક્લાસ પતિ ત્યાં સુધી આ માથાના દુખાવા રૂપ ક્લાસને કારણે દુખાવો શરૂ થઈ જાય, આવું એ બને. બધું કંઈ સતત બદલાય, અથવા સ્થિતિ સતત બદલાય, જે સર્વવ્યાપી હોય એમાં શું બદલાય? સમજી, આત્મા જે સર્વવ્યાપી છે પહેલાં આમ હતો, હવે આમ થઈ ગયો, ક્યાં બાત છે? આકાશમાં જોયું કદી આવું? આકાશ આપણે જેને સર્વવ્યાપી કહીએ છીએ એમાં આવું જોયું? બધું ઘણી રીતે સમજાવી શકું, જે વસ્તુ અવયવ ધરાવે છે એમાં જ આવો બધો બદલાવ થાય. નિરવય વસ્તુમાં શું બદલાય? હું કહું કે શરીરની સ્થિતિ બદલાય ત્યારે મેં કહું પગ અંદર લઈ ગયો, પગ બહાર લાવ્યો, મતલબ કે શરીરનો અવયવ પગ જે છે એની સ્થિતિ બદલાય, શરીર બદલની સ્થિતિ બદલાવી, અર્થાત શરીરના અવયવોની સ્થિતિ બદલાય. જે નિરવય વસ્તુ હોય એ જ પૂર્ણ હોય, અવયવવાળી વસ્તુ હંમેશા કેવી હોય? એ મર્યાદિત હોય, એનું એક રૂપ હોય અવયવવાળી વસ્તુ ચાલવાની. એટલે સગુણ, અરે પણ અને આ બહુ સરસ સમાસ છે, ક્ષણગુણ, ક્ષણે ક્ષણે ગુણ યસ્ય સહ ક્ષણગુણ, ક્ષણે ક્ષણે ગુણ, પ્રત્યેક ક્ષણે ગુણ એનામાં જણાય છે આપણને કોઈક ને કોઈક. આ એનો ત્રીજો, આપણે શરીરનો ત્રીજો ગુણધર્મ, આપણે ત્રીજું પરિબળ કહો. ચાલો ચોથું છે અનિયત સ્વભાવ, હંમેશા અસ્થિર જ છે. અને અસ્થિર છે એટલે શું? કે ભાઈ શરીરના અવયવો જે છે ને એને એક જ સરખા રાખી શકાતા નથી. જો એવું હોત ને તો આ જગતની અંદર
अभी बड़ी वस्तुओं ना होत के भी बड़ी वस्तुओं स्किन केयर आई केयर हाँ आई केयर स्किन केयर नोज केयर टीथ केयर चाले छे ना बधु हेर केयर हाँ आपणे आपणा जे आ छे ने आपणा वाळ एक इवारेवा रहेता तो पछी आ बधा બ્યુટિશિયનોને કશું રહે છે આપણે જોઈએ છે કે અત્યારે જેવા છે દાખલા કે કાળા ભમર હોય તો બદલાઈ ગયા છે એ તો બરાબર છે પણ એને એક સરખા ચમકતા રીવા રાખવા રાખવા માટે પછી બધી તમારે ટ્રીટમેન્ટ કર્યા કરવી પડે દાંત છે આમ પેલો વ્યક્તિએ મોં ખોલે ને એડવર્ટાઇઝમેન્ટમાં બતાવે આ મોં ખોલે ને એટલે એકદમ જગારા મારે એવું બતાવે કે જો એને બ્રશ કર્યું આમ બ્રશ કર્યું માટે જગારા યાદ રાખો એ પહેલાં પાછ નહોતા એટલે એને ડેન્ટલ કેર કહે છે આ લોકો ડેન્ટલ કેર અરિહંત ડેન્ટલ કેર આવી 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 પેલું એ હોય દુકાન એટલે પેલે દુકાનો એટલે આ બધા ડૉક્ટરોની દુકાનો જ કહેવાય ને અરિહંત ડેન્ટલ કેર નારાયણ ડેન્ટલ કેર બોલો હવે નારાયણને ડેન્ટલ કેરને શું લાગે વાગે પણ નારાયણ ડેન્ટલ કેર વેંકટેશ ડેન્ટલ કેર મેં જોયેલું છે આ બધું એનીવે વેંકટેશ ભગવાન અને આ તો સારું છે પહેલાં હેર હેર કેરવાળા એ આવું પછી ભગવાનના નામ સાથે પોતાને રાખે હા આવું આ બધી ગરબડ છે અંબિકા ડેટ અંબિકા હેર કેર એટલે અંબિકા હેર કટિંગ સલૂન હવે અંબિકા માતાને હેર કટિંગને ક્યાંય લાગે વળગે નહીં માતાઓને એનીવે ઇન શોર્ટ કહેવાનો આશય છે શરીરના અવયવો છે એની સતત કાળજી કરવી પડે માટે કે એટલે કે શરીરના અવયવો સ્થિર નથી રહેતા આજે તમે કશું કર્યું શેમ્પૂ વગેરે કર્યું કંઈક સરસ વાળ ચળકતા કરવા માટે અમુક પ્રકારનું શેમ્પૂ વાપર્યું વળી બે દિવસ પછી પાછું કરવું પડે શરીરમાં તમે પેલું ફેશિયલ આ લોકો બધું કંઈક કરતા હોય છે પેલી સ્ટીમ લે ને બધું કરે એટલે આમ ચામડી આમ ટાઈટ રહે ચામડી ટાઈટ રહે તો તમે યુવાન દેખાવ જરા થઈ ગયું તો પછી તો હોય 30 વર્ષના તો 40 વર્ષના દેખાય 45 વર્ષના દેખાય પણ આમ કરીને આવું કંઈક કરે છે લોકો આમ ટાઈટ રાખે આવું કરવું કેમ પડે મારું કહેવાનો આશય છે કેમ કરવું પડે અસ્થિર અસ્થિરતા છે માટે આ બધી કેર આવી છે અને અમે શું કરીએ પણ અને આવી રીતે એ એડજસ્ટ કર્યા કરીએ અને એડજસ્ટ કરીએ અને સરખા કરીએ ત્યાં આની આની સ્થિતિ આવી જાય સરખા કરવાની અને આ કંઈક સરખું કર્યું ત્યાં આંખની કંઈક આવી ગયું આંખની તો આંખની પાપણો કેનેડાની અંદર આંખની પાપણોને સરખી રાખવી સરખી બનાવવા માટે અને પછી સરખી રાખવી પડે પછી એવી થોડા દિવસ પછી પાછી બદલાઈ ગયું એટલે આંખની પાપણોને સરખી એવી ને એવી રાખવા માટે ના સલૂનો છે અને એ બેન ગુજરાતી બેન છે અને $1 કરોડ કમાઈ ગયા અત્યાર સુધીમાં કેનેડા આવ્યા પછી એમણે આવું આ ખાલી પાપણોની કાળજી લેવાનું કામ હાથમાં લીધું અને લોકો જે ત્યાં જાય છે એ જ બતાવે છે કે જે એમની પા જે લોકો ત્યાં જાય છે એ લોકોની એ વસ્તુ સ્થિર રહી નથી હવે પાછી સ્થિર કરવા માટે જાય છે હવે સ્થિર કરાવી દીધી વળી પાછા જશે 2-3-4 મહિને વળી 4 મહિના પછી 5 મહિના પછી ફરી પાછા જશે લોકો આંખની પાપણો જે છે એને આમ કંઈક આમ સરખું કરાવે છે કાનને પણ કેટલું વસ્તુ કેમ આટલું બધું બોલ કરો છો એટલા માટે કે ભાઈ આ મારે ભેદ પાડવો પડશે આ બધી વસ્તુ અત્યારે જે બોલી રહ્યો છે એ બીજો ગુણધર્મ થયો જાત ક્ષણ એક જુદી વસ્તુ થઈ ગઈ ક્ષણ ગુણ જુદી વસ્તુ થઈ ગઈ અને અત્યારે જે આ અનિયત સ્વભાવ જે કહી રહ્યો છું એ આ વસ્તુ છે અને આ બધું માંડ સરખું કર્યું અહીંથી અને સરખા કર્યા અને સરખા કર્યા અને સરખા કર્યા ત્યાં તો યમધર્મ રાજાએ કાગળ મોકલી દીધો આવી જાઓ અસ્થિર એવર ચેન્જિંગ સતત બદલાય બાહ્ય દ્રષ્ટિએ પેલું તો આપણે છેક આ કોષોની દ્રષ્ટિએ વાત કરી પહેલાં આખું શરીર બદલાઈ રહેલું છે નવું નવું જન્મી રહ્યું છે એ કોષોની દ્રષ્ટિએ કહ્યું આ તો બાહ્ય સ્થિતિની વાત કરું છું એમાં અવયવોનો જ બદલાવ પણ આ રીતે અનિયત અસ્થિરતા અને નહીં કહ એ આપણે જાતક ક્ષણ સાથે જોઈ લીધું પ્રત્યેક ક્ષણે નવું જન્મતું હોય તો પછી એનો અર્થ એવું થયું એક જ શરીર રહ્યું નહીં અનેક શરીરો છે એક જ જન્મની અંદર અનેક શરીરો પછી છેલ્લું
जड़ है एटले शू जड़, जड़ एटले शू जड़, जड़ एटले जे जाते डिक्लेर ना करे कि हूँ छू, हूँ छू मारी तरफ जुओ, ये जाते ना करी शके एने जड़ कहेवाय। आपणे जाते डिक्लेर करीए हाँ हूँ अहीं बैठो छू, सोचशो नहीं एम के, बट मारी सामे टेबल पर पड़ेलो कागळ हूँ छू, स्वामी बीजे नजर ना करीश, अहीं ज बैठो छू, तारी सामे ज छू, એવું ના કહે, એનું નામ જડ। મારે જુદું જુદું કહેવું પડે, નહીં તો તમે જડ આવ્યું એટલે આ પાંચ ચાલુ થયું। જડ એટલે જે જાતે ડિક્લેર ના કરે, જેને જે ચેતન દ્વારા ડિક્લેર થાય એ જડ, એવું છે। એટલે શરીર પણ છે વાસ્તવમાં જડ છે, પણ શરીર તો ચેતન છે સ્વામીજી, તમે શું કહો છો? આ ચેતન જણાય છે, પણ એ ચેતન જણાય છે અને પાછું જડ બને છે ખરું, એટલું મને કહો। જે પહેલાં ચેતન નહોતું, આ ચાલો ભાઈ એ તો આપણને ન ખબર પડે, પરંતુ હવે તો આટલું તો ખબર પડશે ને કે પછી નથી રહેવાનું ચેતન, તો પછી એ ચેતનતા કેવી હોય? કામ ચલાવો, કામ ચલાવ માટે કેવી? ઊંચી નહીં હોય, કોઈકે એને ચેતન બનાવ્યું છે અને એ વિદાય લે, શરીર શું બની જાય? પાછું જડ થઈ જાય। માટે શરીરની ચેતનતા ઓછીની છે, આપણે તો આપણે જાણીએ છીએ, ચેતનતા શરીરનો સ્વરૂપ નથી। જો સ્વરૂપ હોત તો હંમેશ માટે ચેતન જ રહ્યું, હંમેશ માટે ચેતન રહ્યું હોત તો મૃત્યુ નામની વસ્તુ ન હોત। મૃત્યુ એટલે શરીર જડ બની જાય। અત્યારે શરીર, મારા શરીરને તમે અડો, મને અડ્યા કેમ કહું છું ને, કારણ કે મને ચેતનતાનો અનુભવ થાય છે, તો જ થાય ને। શરીર ચેતન હોય ને તો જ એને તમે આમ ચૂંટલી ભરો તો ખબર પડે, હા, પણ મૃત વ્યક્તિનું શરીર જે હોય છે એમાં તમે ચૂંટલી ભરો નથી, એ કહેતા નથી કશું કેમ મને ચૂંટલી ભરો છો વગેરે। ચેતન હોય તો અનુભવ કરે, સમજો, જડ હોય તો એ અનુભવ ન થાય। જેમ કે આ કાગળ જે છે, આ કાગળને હું હાથમાં આમ લઉં અને આમાં આમ કરતો હોઉં તો કાગળ એકદમ ચીસ પાડે, મૂકી દો, પડીશ તો હું હેરાન થઈ જઈશ, ના। પણ આ શરીરને અત્યારે હું ચેતનતા છે ત્યારે તમે આમ ઉચકો, હે આ શરીર સ્વામીના શરીરને આમ ઉચકો, દાખલા થઈ ત્યાં તો શરૂ થઈ જાય, હજુ તો બે ફૂટ જ અંદર ગયું છે, ભાઈ મૂકી દો, મને નીચે મૂકી દો। ઇન શોર્ટ, શરીરની ચેતનતા વાસ્તવની અંદર પોતાની નથી, ઉછીની છે, કામ ચલાવ છે માટે ઉછીની છે। ઉછીની હોય તો જે ચૈતન્ય અભિવ્યક્ત થયું છે એને કારણે છે। ક્યાં અભિવ્યક્ત થયું? સ્થૂળ શરીરમાં? નો, કારણ કે એ ચૈતન્ય બ્રહ્મ તો સર્વવ્યાપી છે, તો પછી પ્રત્યેક શરીરો, પ્રત્યેક પદાર્થ કેવો બની જવો જોઈએ? ચેતન બની જવો જોઈએ। પરંતુ વાસ્તવની અંદર આ શરીર ચેતન જણાય છે, આ પદાર્થ ચેતન જણાય છે, આ સ્થૂળ પદાર્થ જ છે, પણ આ ચેતન જણાતો નથી। એટલે આની અંદર પાછું એક બીજું શરીર છે, એ બીજા શરીરમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય। સ્થૂળ શરીરમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું હોત સીધું તો આ ચેતન જણાત બની ગયું હોત, પરંતુ એ સૂક્ષ્મ શરીરમાં ચેતન્ય અભિવ્યક્ત થયું, સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપી ગયેલું છે અને માટે સ્થૂળ શરીર પણ કેવું જણાય છે? ચેતન જણાય છે। સૂક્ષ્મ શરીરમાં ચેતનતા ઉછીની જ છે, બધું જડ છે એટલે પછી, અને તો બીજી બધી રીતે કહેવાના છે, તો ઘણી રીતે હું સિદ્ધ કરીશ, આપણે જોઈશું, પરંતુ આ પહેલો આર્ગ્યુમેન્ટ છે કે વાસ્તવમાં જડતા માટે એનો આર્ગ્યુમેન્ટ પહેલો કેવો છે કે એમાં શરીર સ્થૂળ કે સૂક્ષ્મ, ચાલો સૂક્ષ્મને હમણાં વાત જવા દો, સ્થૂળ શરીર જે છે એ વાસ્તવની અંદર એ પાછું જડ બની જાય છે, તો પછી એમાં એનું સ્વરૂપ નથી ચેતનતા, એ ચૈતન્ય જે છે એના કારણે આ શરીર ચેતન જણાય છે અને ચૈતન્ય વાસ્તવમાં અભિવ્યક્ત બનેલું છે સૂક્ષ્મ શરીરમાં, સૂક્ષ્મ શરીર દ્વારા સ્થૂળ શરીરમાં, અને એ રીતે આ સ્થૂળ શરીર ચેતન જણાય છે, એ સૂક્ષ્મ શરીરનો અહીંયા અભાવ છે, અને માટે આ જડનું જડ જ રહે છે, આ ચૈતન્યથી વ્યાપ્ત જ છે,
કેવી રીતે ખબર? તો પછી આ ચૈતન્યથી વ્યાપ્ત છે કેવી રીતે ખબર પડી? એ ભાસે છે, હા, જે વસ્તુ ભાસતી હોય, સમજી, ભાસે છે ને, તો પેલી લાઇટને કારણે ભાસે છે. શું તમે છે, તમે તો હંમેશા આ ચૈતન્ય પ્રકાશને જ લઈ આવશો જ્યાં ત્યાં. એ લાઇટ ભાસે છે એ શેનાથી ભાસે છે? ચાલો આવતો એ બધું કેવું હોય તો, એની જરૂર નથી લાઇટની વગેરે. આ વસ્તુ ભાસે છે સીધું હું કહી શકું કે ચૈતન્યથી વ્યાપ્ત છે. એનું જ્ઞાન થાય છે, આ ભાસે છે એટલે શું? એનું જ્ઞાન થાય છે. શેનું? આ કાગળનું. કાગળ ભાસે છે અર્થાત કાગળનું જ્ઞાન થાય છે. જે જ્ઞાન થતું હોય તો શેનાથી વ્યાપેલું હોય? ચૈતન્યથી જ વ્યાપેલું હોય. કાગળ તો પછી કાગળની સાથે શું હોય? કાગળની, કાગળ જ્યારે કહીએ, કાગળ છે મતલબ કે કાગળનું જ્ઞાન થાય છે. કાગળનું જ્ઞાન થતું હોય તો એ જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ આત્માથી વ્યાપ્ત હોય તો જ થાય ને. એ તો કેવી રીતે થાય? કારણ કે જળ વસ્તુ નહીં તો જાતે પોતાનું જ્ઞાન કરાવે તમને, પરંતુ એવું થતું નથી. જળ વસ્તુ જ્યારે ચેતનથી વ્યાપે, ચૈતન્યથી વ્યાપે, ત્યારે એનું જ્ઞાન થાય છે, ત્યારે એ છે એમ કહીએ છીએ. સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર સીધું કહી શકો. લાઇટ દ્વારા છેવટે જાવ તો એ બરાબર છે, ના જાવ તો એ વાંધો નથી. એનીવે, એટલે આ પહેલો આર્ગ્યુમેન્ટ થયો. શેના માટે? શરીરની જડતા માટે. શું આર્ગ્યુમેન્ટ? કે શરીરમાં આગંતુક ચેતનતા છે, કામ ચલાવ ચેતનતા છે. આ શરીર જ પહેલાં પંચમહાભૂતોમાંથી બનેલું છે, બરાબર છે. ચાલો, શરીરની ઉત્પત્તિ પહેલાં બીજ રૂપે હતું. માને, માં અને માનું બીજ અને પુરુષનું બીજ, એનું મિશ્રણ, એ તો એક જળ વસ્તુ છે. સમજી ગયા? અને પછી જ્યારે એમાંથી શરીર બનવા માંડ્યું ત્યારે ક્યારેક આમ ચેતનની અભિવ્યક્તિ થઈ એવું જણાય છે. સૂક્ષ્મ શરીરમાં જે છે એ સૂક્ષ્મ શરીર એની અંદર પ્રવેશ કર્યો, જે ચેતન બનતું હતું એણે પ્રવેશ કર્યો આ જળ શરીરની અંદર કોઈક સમયે ગર્ભમાં, ત્યારે પછી ચૈતન્ય સ્થૂળ શરીર પણ કેવું દેખાય છે હવે? ચેતન્ય. અને એ કદાચ એટલું બધું ન જાઓ તો આટલું તો છે જ કે કેટલાક વર્ષો પછી આ શરીર પાછું નિશ્ચેતન બોલીએ છીએ આપણે, નિશ્ચેત થઈ ગયું. નિશ્ચેત, નિશ્ચેત એટલે શું? ચેતનતા જતી રહી, જડ થઈ ગયું. તો કામ ચલાવ, કામ ચલાવ તો પછી ઉછી નહીં. હરી ઓમ. ઓકે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.